भाव घटो रहे हैं। કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના 39 ગામોના પાદરમાંથી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ વહી રહી છે ત્યારે વાગડ પંથકમાં હવે શિયાળો ઉનાળો ચોમાસું એમ ત્રણ ઋતુમાં વાવેતર થઈ રહ્યું છે। 8 વર્ષ અગાઉ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નર્મદા મૈયાના નીર વહેતા થયા હતા। ત્યારબાદ જેમ જેમ કેનાલનું કામ આગળ વધતું ગયું તેમ તેમ નર્મદાના નીર કચ્છમાં વહેતા થયા છે। તો આજે કચ્છના છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર વહી રહ્યા છે। વાગડ પંથકમાં આવતા રાપર ભચાઉ તાલુકાના ગામોની છેલ્લા 9 વર્ષથી આ વિસ્તારમાં ખેતી માટે નર્મદા કેનાલ દ્વારા પાણીથી ખેતી થઈ રહી છે। જો વાત કરીએ રાપર તાલુકાના 92 ગામોમાંથી આજે 60 થી 70 ગામમાં અને ભચાઉ તાલુકાના 30 થી 35 ગામોમાં નર્મદા કેનાલ દ્વારા ખેડૂતો ખેતી કરતા થયા છે અને પીવાનું પાણી તો રાપર ભરાઉચ તાલુકાના ગામોને લગભગ કેનાલ દ્વારા પાણી વિતરણ થાય છે। રાપર તાલુકામાંથી પસાર થતી કેનાલ પર અંદાજે 15,000થી વધુ ડીઝલ એન્જિન દ્વારા દૂર દૂર સુધી પાણી લઈ જઈ ખેડૂતો ખેતી કરતા થયા છે। પેલા 2014થી આજે 8 વર્ષ થવાયા રાપર તાલુકાના 39 ગામના સીમાડાથી નર્મદા મૈયા વહી રહે ત્યારે આ સૂકા વિસ્તારમાં એક તો માણસો પર ખૂબ જમીન હતી ને ખેડૂતો શક્તિ હતી મહેનત કરવાની, ત્યારે નર્મદા મૈયાના પાણી આવ્યા ત્યારે શિયાળુ ચોમાસું ઉનાળુ ત્રણેય સિઝનમાં ખૂબ ઉત્પાદન કરીને મબલક પાક મેળવ્યા ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખૂબ સુખી સંમત થયા છે। નર્મદા મૈયા આવ્યા પછી ખૂબ પુષ્કળ પ્રમાણ પાણી મળ્યું ત્યારે રવિ સિઝનમાં ક્યારે આ વિસ્તારમાં વાવેતર ન થયું એવા પાકોનું વાવેતર થઈ રહ્યું છે। જીરું હોય, વરિયાળી, અજમો, મેથી, એરંડા ને ઘાસચારા માટે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે। આજે વાગડની હજારો હેક્ટર જગ્યામાં નર્મદા કેનાલ દ્વારા ત્રણેય સિઝનમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જેમાં વાગડનો મુખ્ય પાક એટલે શિયાળામાં થતા જીરું, એરંડા, કપાસ, રાયડો, શાકભાજી, ઈસબગુલ, ઘઉં, વરિયાળી સહિતનો પાક છે। ગુજરાતનું શ્રેષ્ઠ જીરું રાપર ભચાઉ તાલુકામાં ઉત્પાદન થાય છે, જેના લીધે આજે ખેડૂતો ખમતીધર થયા છે અને વાગડ વિસ્તારના ખેડૂતોએ મબલખ પાકનું ઉત્પાદન કર્યું છે।